श्री यमुनाजी रूप सौंदर्य निरखी माधवजी नेत्र अंजाई गया कि आवा अघोर वन की अंदर आ तेज क्या थी प्रकट थी। कौन नार नवी गोकुणी ये कौन नार नवी श्यामल बरन सोल वर्ष ने कंदर पर कोटी हवी नहीं ब्रह्मानी रची आपो आप हवी आ नार ने जोई ने लाई जाओला सोम ने रवि कौन नार छे गोकुणी ये नवी महाप्रभु जी विचार करे अने त्या महाप्रभु जी ए आ जगत नी अंदर सोदस ग्रंथ नी अंदर अने पेलो वेलो ग्रंथ बनायो ई छे यमुना शकुलो श्री यमुना यमुना शक एना आठ श्लोक अने नवमा श्लोक मा महात्मा केवो यष्टक बनायो के हे यमुना जी तमे आवा जीवो ऊपर कृपा करशो दुष्ट जीव से पण छता एक बूंद नु जो पान करे ने तो ई जीव ने अनेक जन्म नी अंतराय टळी जाय छे अने तमारी लीला ने पामी जाय एवी कृपा એટલે છેલ્લા શ્લોકમાં કીધું છે કે તવાષ્ટકમી ઉલમુદા પદતિ સુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધિયો મુરારી પુષ્ટ સંતુષ્યતિ કે સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરિ ઓહો કેટલું ન્યા પ્રમાણ મહાપ્રભુજી આપ્યું આજે પાઠ કરી પણ શબ્દ બહુ ઓછો આવ્યો यमनाष्टक ना पाठ बड़े मनोरथ में थाय पण ज्यां स्वर व्यंजन अने संधि छूटी पड़ी पण संस्कृत जो तमने पूर्ण अर्थघटन श्लोक तो ज माइक लेव हाथ में पछी ज्यां यतनी जग्याए पद थई जाय ने थ थई जाय कारण के संस्कृत देव भाषा छे એટલે કીધું કે ભાઈ શબ્દ વિચારીને શબ્દ વિચારીને બોલવું શબ્દ વિચારીને ગાવું જ્યાં સુધી સ્પષ્ટ સંધિ કાજે યમનાષ્ટક બોલ્યા ઠીક છે ભગવદ ઈચ્છા પણ બહુ સમજીને જ્યાં યજ્ઞ આવે ત્યાં પ્રિય ન થવું જોઈએ કારણ કે એ બે શ્લોક એવા આંટી ઘૂંટી વાળા છે ત્યાં ભલ ભલા થાપ ખાઈ જાય અમારી જેવા પણ ત્યારે સજાગ થઈ જવું પડે કે યતઃ એટલા માટે મહાપ્રભુજીએ શબ્દ જાળમાં સૃષ્ટિ પડી સંજોગનો સાકાર હેતે શું હુલરાવો ગાવો હરી હરક ઘણો ઉલ્લાસ કે હરી હરિજન અક્ષર અધિકા પીયું તમારી પાસે બહુ વિચારવું પડે મહાપ્રભુજીએ છેલ્લા શ્લોકમાં પ્રમાણ આપી દીધું અને યમનાજીએ આજ્ઞા કરી કે હે વલ્લભ આ ઘાટ ઠકરાણી ઘાટ તમે આ બિરાજો જોજો કળિયુગમાં પુષ્ટિ કેમ પ્રગટ થયો અને આજે તમે બધા પુષ્ટિ જીવો પુષ્ટિને પાયમાં જો પણ પહેલી કૃપા શ્રી મહાપ્રભુજીની કે જો શ્રી વલ્લભ પ્રગટ ન હોત તો બસુધારત સુની લીલા હોત અને નાતર જૂની લીલા સગુણ દાસ્ય સેવક ગરકો આજે લીલાને વાગોળો તમે રત્નમણી ગ્રંથ વાગોળો પ્રેમ પ્રકાશ પૂરતો પુરુષોત્તમ પ્રકાશ પુરુષોત્તમ પીઠિકા કે વલ્ભાષ્ટક મેં આચાર્યજીને અપનો સ્વરૂપ સૂચવાયો તા નિધિ પાયો શ્રી વિઠ્ઠલેશ કહાયો કે વિઠ્ઠલનાથજી સ્વામીજી કો સ્વરૂપ કેટલું બધું પ્રમાણ ગ્રંથોમાં આપ્યું છે આપણા કીર્તન સંગ્રહમાં પણ કોણ વાંચે વાંચો વૈષ્ણવો તમારા ઘરમાં સત્સંગ છે આજે જય શ્રી ગોપાલા સકળ સૃષ્ટિની અંદર ખાસ આની જરૂર છે તો આ ધર્મ આગળ વધશે એટલા માટે આ જસમતભાઈ અમને સવાલ આપ્યા છે એની પર હાલવાનું કે યમનાજીએ કૃપા આવી કે હે વલ્લભ તમે આ ઘાટે બિરાજો આ શ્રી ગોવિંદ ઘાટ ત્યાં બિરાજો અને એવો માર્ગ પ્રગટ કરો કે માર્ગ રીત પ્રગટ કર દિખાઈ માર્ગ રીત પ્રગટ કર દિખાઈ એવો માર્ગ ઠાકોરજીએ નિજ ધામમાં નિજ અખંડ લીલામાં જે શ્રાપિત જીવો ભૂતળ પર આવ્યા શ્રી સ્વામીજીનો શ્રાપ યમનાજીનો અભિશ્રાપ ભૂતળ પર આવ્યા અને અનેક જન્મની અંતરાયથી આજે એ જીવોને શરણદાન લેવા માટે શ્રી યમનાજી આજ્ઞા કરી કે મેં આજ્ઞા શ્રી યમનાજી માની કલ્યાણમાં પદ છે
ઘણા જાણ સુજાણ આજ તો કીર્તનિયા બિરાજે છે, ગાવ છો તમે કીર્તન, વાંચો કે મે આજ્ઞાશ્રી યમુનાજી માની વ્રજ પ્રજ એક હેતાની, કે બ્રજ કી લીલા સુરરસ ગાયો, કે સુરદાસજી હવા લાખ પદમાં વ્રજની લીલા ગાય. પણ બિહારી દાસ કહે છે કે વ્રજની જે કાંઈ લીલા છે એ મહાપ્રભુજીએ તો સોરઠમાં ને પ્રજમાં આપી દીધી, કે પરજી આસુ પ્રીત કરી દયા કરીને સેવા દીધી, સેવક સમીપે વાલો સન્મુખ રે એવો ને અલબેલો વાલો અતિ સુખે. સાદી ભાષામાં ભગવતીઓએ આખું ભાગવત તત્વ અહીં વણી લીધું. એવી ભક્તિ, એવી કૃપા હું દાન શ્રી યમુનાજી મહાપ્રભુજીને કર્યો, અને ત્યાં મહાપ્રભુજી 7 દિવસ સુધી ભાગવત પરાયણ કર્યો, અને એકાદશીની રાત્રિ છે, અને એકાદશીની રાત્રિએ સિદ્ધાંત રહસ્યનો જે શ્લોક છે સોધસ ગ્રંથની અંદર, 3જો ગ્રંથ, પહેલો યમુનાષ્ટક, 2જો મધુરાષ્ટક અને 3જો સિદ્ધાંત રહસ્ય, અને એ સિદ્ધાંત રહસ્યનો શ્લોક છે શ્રાવણ સામલે પક્ષે એકાદશી મહાનિશમ સાક્ષાત ભગવદયાગ્ન પ્રોક્તમ તદરક્ષ ઉચેતઃ. સાક્ષાત ભગવદાગ્ન, ભાગવત લીલા વાંચી અને એકાદશીની મધ્ય રાત્રિએ સ્વયં પ્રભુ ગૌલોકની અંદર જે જીવો હતા, જે ભગવદીઓ ગાય કે તણ સ્વરૂપ અખંડ ધામના આજ્ઞા થઈ શ્રી આચાર એવા આચાર્યજી ભૂતળ પર આવ્યા, અને ઈ સ્વરૂપને આજ્ઞા કરનાર સ્વયં ઠાકોરજી સ્વામીજીને યમુનાજી એવું ત્રિગુણાત્મક સર્વગુણ સંપન્ન એવા પુષ્ટિ પુરુષોત્તમ, અહીંયા શ્રી યમુનાજીનો ઘાટ છે, શ્રીમદ ગોકુલ છે, શ્રી મંડલ વ્રજ ક્ષેત્ર અતિ પવિત્ર ભૂમિ છે, અને ત્યાં શ્રી ઠકરાણી ઘાટ અને પુષ્ટિ કૃપાચાર્ય પુષ્ટિ નિદાન એવા શ્રી યમુનાજીની સાક્ષી, અને ત્યાં સ્વયં ઠાકોરજી પ્રગટ થયા કે હે વલ્લભ, જે જીવો ભૂતળ પર દોષના પ્રગટ થયા છે, જીવ સારો છે પણ સ્વભાવથી દુષ્ટ છે, એની ચિંતા તમે કરો છો, પણ આ બધા જીવ તમે અમારી લીલામાં આવ્યા છે, તમે જે જીવોને હાથ પકડી અમને સોંપશો એ જીવનો અમે અંગીકાર કરશો અને એનું વરણ કરશું, અને એવા જીવોને અમારી સેવા સમરણ નામ નિવેદન કરાવજો, એ જીવ અમારી નિકુંજનો કહેવાશે અને એ જીવ સદા સર્વદા અમારો થઈને રહેશે એવું વચન ઠાકોરજીએ આપ્યું. એવું વચન દ્વાપરમાં તો વચન હતું, અને એ જ વચન રત્નમણિ ગ્રંથની અંદર શ્રી નવલદાસના દોહરાની અંદર, ભૂલ થઈ ગઈ વૈષ્ણવ, માફી માંગુ, નવલદાસના દોહરાની અંદર નવલદાસે કીધું કે જે ભગવત સ્વરૂપે આજ્ઞા આપી હતી એ સ્વરૂપ કયું? શ્રી ગોકુલ ચંદ. એટલે નવલદાસના દોહરામાં કીધું કે પ્રાગટ ગોકુલ ચંદ કો નિશ્ચે તે નિર્ધાર પુષ્ટિ માર્ગ સ્થિર કયો લીલા અગમ સે અપાર બાલ ચેષ્ટા કવિ કહા કહે રસના રહી એ સખી એક પૂરવ સે અગણિત ભઈ લીલા ચરિત્ર અનેક. હે પ્રભુ આવી લીલા પ્રગટ કરો, એવું અદ્ભુત વાયક પ્રભુએ કર્યું ગોકુલ ચંદ્રમાજીએ, કે તમે જે જીવને સોંપશો એ અમારો કહેવાશે, અમારી નિકુંજનો કહેવાશે. અને આ તમને ગદ મંત્ર આપું છું, ગદ મંત્ર, ગદ મંત્ર અપ્રશમાં બોલાય, અપ્રશ સિવાય ના બોલાય, ગદ મંત્ર જ્યાં ત્યાં બોલાય નહીં, કારણ કે આપણે જમણા કાનમાં મુખિયાજી આપ્યું છે, પણ આપણા ભગવદી આપણો ગદ મંત્ર સીધો અને સરળ આપી દીધો છે. આજે આપણે માળા બાંધી વૈષ્ણવ થયા, ગદ મંત્ર કયો? આપણે કહી શ્રી ગોપાલ શરણમ, રાઈટ, પણ સમર્પણ મંત્ર, નામ મંત્ર, અર્થ મંત્ર, એવો મંત્ર. અને ઠાકોરજી મહાપ્રભુજી સાથે વચન બંધાય કે જીવ
સ્વભાવથી દુષ્ટ છે પણ જીવતો સારો, અમારી નિકુંજ નો લ્યો આ ગદ મંત્ર. અને મહાપ્રભુજી એ ગદ મંત્ર રજ્યારુદ કર્યો, કારણ કે ગૌલોકની જ આ બધી લીલા છે. અને એ ગદ મંત્રનું બીજે દિવસે દાન કરવાને માટે પ્રાતકાળમાં શ્રી વલ્લભ બિરાજે છે. દામોદર દાસ હરસાણીને કીધું કે દામલા તુને કછું સુન્યો? ત્યારે દામોદર દાસ હરસાણી એટલું જ બોલ્યા કે જય જય કૃપાના, સુન્યો લેકિન સમજ્યો નહીં. પણ જો એ વખતે દામોદર દાસ હરસાણી એટલું કહી દીધું, હા એ તો બધી મને ખબર છે, તો આ માર્ગ જ પ્રગટ ન થાય. હા આજે ઘણા કહે ને, પ્રકાશભાઈ કહે એ તો અમને બધી ખબર છે, એમાં હું સાંભળવાનું હોય અને એ વળી હું બોલે? સાચી વાત છે, હું બોલે હું સમજવું એ તો ભીતર કી બાત. એ બાત સત અટપટી ઝટપટ સમજી ન જાય, દિલ કી ખટપટ જો મીટે તો પલક મેં સમજાય. એટલે આપણા ભગવદીઓ વધાઈમાં કીધું કે ઇન બાતન મેં કોઈ ના આવે, સોહી જાને જન લીલા કીના તબ બનવા. હા ઇન બાતન મેં કોઈ ના આવે. એમ બિહારી દાસે બીજી વધાઈમાં કીધું કે જો જાને જન લીલા કીની, જાને જન હી જણાવે, દાસ અનિન પદ રજ પરતાપે, જન બનવારી ગાવે, જન્મ લ્યો ગોપેન્દ્ર લાલ ગ્રહે, આનંદ અતિ ઉદારા. કોણ જાણે એના જન છે, એવા લીલાના જીવ, એવા જીવ એને જાણે અને પોતાના કર્યા. અને દામોદર દાસ હરસાણીને બ્રહ્મશબન આપી સેવક કર્યા અને એ પુષ્ટિ સંપ્રદાયનો ઉદભવ પ્રગટ થયો ભૂતળ ઉપર કળિયુગની અંદર 1549 સાલ અને શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ. અને આપણે શ્રાવણ સુદ 12 જેને પવિત્ર એકાદશી કહેવાય છે એ દિન તરીકે ઓળખાય છે. અને એ આપણો પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ, વૈષ્ણવનું દિવાળી, વૈષ્ણવનો મહાઉત્સવ. કારણ કે માર્ગ રીત પ્રગટ કર દેખાય કળિયુગની અંદર ગૌલોકમાંથી ધર્મ આવી, કોઈનો બનાવેલો ઉદભવેલો પુષ્ટિ માર્ગ નથી. આમાં કોઈ સાધના નથી, કોઈ સંધ્યા નથી, કોઈ યોગ નથી, કોઈ અષ્ટાંગ ક્રિયા નથી. આ તો નિસાધન માર્ગ છે વૈષ્ણવો, પ્રેમનો માર્ગ છે, કૃપાનો માર્ગ છે. જે જીવ લીલાનો અધિકારી એ આ માર્ગને પામે, આવો પુષ્ટિ માર્ગનો ઉદ્ભવ સ્થાન શ્રાવણ સુદ 11 પવિત્ર એકાદશી. એટલે પવિત્ર એકાદશીના કીર્તન આપણા કીર્તન સંગ્રહમાં બતાવ્યા છે. હા આપણા કીર્તન સંગ્રહમાં છે ને કે પવિત્ર પહેરે શ્રી રઘુનંદન, આજ પવિત્ર પહેરે રઘુનંદન. હા ગુંજા મુક્તા માલ સોહાઈ, કોસ્તુભ હાર સોહાઈ, પવિત્ર પહેરે શ્રી રઘુવર નંદન. આપણે તો ગોપાલલના છે પાયા પવિત્રના પદ. વિચાર કરો, ક્યાંય સંશય કરવાની જરૂર નથી. આપણા પ્રાણવલ્લભ શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી છે એ આપણા હૃદયમાં જ છે. આપણે ગાય છે રુદિયા ભીતર ભીડી રાખું, નેહડો બાંધો મેતો, પણ એ તો પ્રભુ હૃદયમાં છે. પણ મૂળ લીલા સમજવી એ તો આપણું કર્તવ્ય છે. આપણને કોઈ સવાલ પૂછે, આજે અમને અહીંયા સવાલ થયા, એવો આ પુષ્ટિ માર્ગ. અને ચોથો સવાલ આવે કે ભાઈ આ પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ માર્ગનો ઉદય, તો પુષ્ટિ જીવની ઓળખાણ શું? પુષ્ટિ જીવની ઓળખાણ શું? પછી તો ઓલા જેવું થાય ને, વાલદાસે ગાયું છે પદની અંદર કે અંધો ન દેખે આરસી, મૂરખ ફેરવે માળા, શ્રવણ હીણો શું સાંભળે આબરા ચિતડાના ચાળા. જપીએ જય જમનેશ ને દેહના દુકરીત થશે દૂર, એમાં જ ક્યાં કાંઈ પૂછે? ગોરધનભાઈ બિરાજે જેને ખ્યાલ હોય આવા ઢોળ એને વધારે આવડે. હા મારે તો કોઈ દી કહેવારો જ ન આવે, કીર્તનમાં નો બેહવા દે અમને તો. કીધું ને, અંધો ન દેખે આરસી, મૂરખ ફેરવે માળા, શ્રવણ હીણો શું સાંભળે આ બધા ચિતડાના ચાળા. શું પહેચાન શું પુષ્ટિ જીવોની? ત્યારે સવાલનો જવાબ બતાવે ભગવદ્ની વાણી દ્વારા કે પુષ્ટિ માર્ગને કળિયુગમાં ચાર આચાર્યથી પ્રગટ થયો, ઉપરી શ્રી વલ્ભાચાર્ય કે જેણે આવો ભક્તિ માર્ગ પ્રગટ કર્યો. ભક્તિ તદ અનુગ્રહ પોષણ, ભક્તિ માર્ગ પ્રગટાવ્યો,
દેત્યનો તાપન સાળ્યો, ભક્તિ માર્ગ પ્રગાટ્યો, દેત્ય અસુરોનો ત્રાસ નસાડ્યો, પાખંડનું ખંડન કર્યું, અંધશ્રદ્ધા દૂર કરી, અને મહાપ્રભુજી મોગલ સામ્રાજ્યની અંદર 1500ના સૈકામાં એક વિચાર ક્રાંતિ કે સ્ત્રીઓ ઉપર અત્યાચાર હતી, કુરિવાજ હતા, દેવ દેવીઓના નિવેદ હાથે જારવા, કુળ કરાવવું, આ કરાવવું, આવું બધું નિષેધ કર્મનું ખંડન કરી અને ભક્તિ ધર્મનું મંડન કર્યું કે પાખંડ ખંડ્યો ને ધર્મ મંડ્યો, કર્યો ભક્તિનો વિચાર, એવો માર્ગ પુષ્ટિ. એવો માર્ગ પુષ્ટિ કે પાખંડ ખંડ્યો ધર્મ, એવી ભક્તિ માર્ગ પ્રગટ કર્યો. અને આવા જે જીવોની ઓળખાણ શું કે આવા પુષ્ટિ જીવો પોતાના પ્રભુની આજ્ઞાને આધીન રહે છે. જે વચનામૃતમાં આજ્ઞા છે કે ઠાકોરજી અણસમર્પિત, અનાશ્રય, ખાનપાનનો વિવેક, જૂઠણ અજૂઠણ પ્રસાદી એનો વિવેક રાખવો, ધોતી બંડી ઉપરણ પોશાક આચાર વિચાર સોચ ક્રિયાનો વિચાર કરી સ્નાનાદિ કરવું, આવા જે નિયમોનું નિજંગીકૃત જીવો આચરણ કરે છે અને જગત એવા જીવોની અવજ્ઞા કરે છે. બરોબર છે, અત્યારે કળિયુગ છે અને આવા જે પુષ્ટિ જીવો છે, ત્રણ સરી માળા સદા સર્વદા ધારણ કરી લલાટમાં અહોની તિલક રાખે અને સેવામય દિનતા ભાવથી ભગવદીઓની સેવા કરે અને પોતાનું દેવ દ્રવ્ય પ્રભુની સેવા અર્થે ખર્ચી અને વૈષ્ણવને અગાઈને લેવડાવે, આવા ભગવદીઓના ઘણા દાખલા સમયને અનુસરીને આવા જીવોની ઓળખાણ છે. એવા વૈષ્ણવો જેને કહેવાય છે કે એનો જે કોઈ સેવક થાય એનું નામ વૈષ્ણવ ધરાય, એવા જે ભગવદીઓ છે કે જેની વાણી કે અમૃત ભરેલી જેની વાણીઓ, જેના મીઠા મધુરા બોલ, એણે એંધાણે વૈષ્ણવ જાણીએ, મનમાં નહીં મારું ને તારું નહીં, માન અપમાન જેને હું અને તું નથી, માન અપમાન નથી, એને કહેવાય વૈષ્ણવ કે જેના હૃદયમાં વિષ એટલે કે ઝેર કોઈની જે પ્રભુને વંશ થઈ જાય. જોજો વૈષ્ણવની ઓળખ કે પ્રભુને વંશ થાય, આપણે તો ઠાકોરજીનો વંશ થયા તો ઠાકોરજી આપણે વંશ થાય, વાઇડ કરું છું તો વૈષ્ણવની વ્યાખ્યા બતાવે દયારામભાઈએ કે તું વૈષ્ણવ ખરો પણ તારા સંગે કોઈ પાંચ થાય તો તું પાકો ત્યાં સુધી તું કાચો. એટલે તો હરભાઈબાએ પણ કીધું કે જાત આપ સરીખો કરે અધમને ઉધારે, જાત જાણી રહે વાત ભૂલે નહીં, સમજ સિદ્ધાંત શીલ લાવે, હૃદય નહીં રોષ જેને જાણ હેઠા સહી, ઉપદેશ જેવા અવતાર લીધા એવા સંતને સંગે હરી અનેક સીધા, આવા જે ભગવદી હોય એને વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવની પરિભાષા તો બહુ ઊંચી છે, આ પુષ્ટિ જીવની ઓળખ છે અને આવા પુષ્ટિ જીવ તમે બધા જ છો, તમે બધા છો. કૃપા આજે એક વેણુનાથ થાય, આ છે સરસાણા ક્યાં આવ્યું વિચાર કરો વૈષ્ણવો, ક્યાંનું ક્યાં કટાર ગામ, ક્યાં ભટાર ને ક્યાં સરસાણા, અને હું અહીં ભટારમાં જ રહું છું, અહીંથી મારું ઘર આવું નથી, વિચાર કરો હું અહીંથી ત્યાં છે આવું ભટાર ગામ, અને એમાં એ વળી કલાક અડધો કલાક મોટું થાય તો બધું હંકે લાવી જાય, બોલો વિચાર કરો, વિચાર તેડાવ્યા અમે આવ્યા. હવે હું કઉ છું નાથ અમને રમાડો ને રાસ, બ્રજભક્તો અધિકારી હતા એ આવ્યા, એમ આપણે પણ જે મનોરથના અધિકારી છીએ એ આ મનોરથમાં આવ્યા અને મનોરથને માણી આવા પુષ્ટિ જીવો. મનોરથ એટલે શું? પાંચમો સવાલ, હમણાં 10 મિનિટ પછી 56 ભોગના દર્શન બંધ થશે. મનોરથ એટલે શું? આપણે આવ્યા મનોરથમાં, વેણુનાથ સાંભળો કંકોત્રી વેણુનાથ નું શું, પણ મનોરથ એટલે શું?
પ્રસાદ લીલો કીર્તન કર્યા મનોરથ એટલે શ્રી ગોપાલલાલ રસમાલિકાના રસ તરંગની અંદર શ્રી મોરારદાસે પ્રશ્ન પૂછ્યો કે રાજ મનોરથ કોને કહેવાય, મનોરથનું સ્વરૂપ શું છે? ત્યારે શ્રી ગોપાલલાલ વચનામૃતમાં આજ્ઞા કરે છે કે હે મોરારદાસ, તે ભલું પૂછ્યું, આગળ કલિકાલમાં ઘણા મનોરથ થશે, ધર્મ ફૂઈલો ફાયલો થશે, અત્યારે એક એટલો બધો ફૂઈલો ફાયલો પુષ્ટિ માર્ગ જેની કોઈ વાત પૂછો માં, ઓહો, એક મહિનામાં 3 મંડપ વિચાર તો કરો, એક ઇતિહાસ સર્જાયો, એટલો ઉભરો, કેટલા બધા મનોરથ, હા, એકો તિથિ ખાલી નહીં, 12 ચંગ 72 અને એક એક તિથિના 5-5 મનોરથ, હા, મનોરથ એ બદલાય પણ કીર્તનિયા ને અમે તો બધા એ ના, ક્યાં જવું ને ક્યાં ન જવું, હા, પણ હજી મનોરથ શબ્દનો અર્થ શું? એ દોશાભાઈ બતાવે કે મનમાં મનોરથ ઉપજ્યો એક, ગોપાલ નંદ ગુણ ગાવું વિશેષ. ઓહો, એ જ વાત ગોપાલલાલ કહે કે મનોરથ એટલે મોરારદાસ અમારા ગૌલોક ધામમાં વિનિત અંગીકૃત લીલાના દેવીજીઓ આજે ભૂતળ ઉપર શ્રાપિત થઈને પધાર્યા. તમે બધા લીલામાંથી ખૂટા પડેલા જીવ, પણ મનની અંદર ઘણી બધી મનોરથ ઈચ્છા છે, એટલે તો આપણા એક કીર્તન છે બહુ સરસ, નિર્ણય આપો આ દંત નો એ કીર્તન. હવે દર્શન માં જે બાકી હોય જલ્દી થી સ્ટેજ ઉપર આવે અને મનોરથી પરિવાર ની બહેનો અહીંયા સ્ટેજ ઉપર આવી જાય બરાબર. આરતીનો સમય થઈ ગયો છે, ફટાફટ ઉપર બેસી અને આરતીના દર્શનનો લાભ લેવાનો છે. મનોરથ પ્રસંગ મનોરથ એટલે મંદરૂપી રથ પર પ્રભુને પધરાવી નિજ ધામની જે અંતરંગ લીલાના મનોરથ ઈચ્છા જાણી, મન મનોરથ જે અધૂરા હતા એ પૂરણ કરવાને માટે પ્રભુ ભૂતળ ઉપર મોરારદાસ અમે આવ્યા કીધું. અને અમે આવા ભગવદીઓ જે અમારું શરણદાન પામે, સેવક ભાવ ધારણ કરી, મનમાં અનેક પ્રકારની આકાંક્ષાઓ ઈચ્છાઓ જે અલૌકિક ઈચ્છાઓ છે, એ અલૌકિક ઈચ્છાઓ મનરૂપી રથની અંદર અમે અલૌકિક ઈચ્છા પ્રગટ કરી અને એવા ભગવદીઓની ઉપર કૃપાની અનુગ્રહ તદ ભાવ પોષણમ અને એ 5 ભગવદીને પધરાવી અને પ્રભુને લાટ લડાવે. મનોરથના અનેક પ્રકાર છે, માળા ચોપડાવાનો મનોરથ તો આપણે કરવો જ પડે ફરજિયાત, ખુશી મનોરથ, રાસ મનોરથ, જન્મ ઉત્સવ મનોરથ, હિંડોળા, પલના, રથયાત્રા, ફૂલમંડળી, અનેક પ્રકારના મનોરથ, એવા અનેક મનોરથો છે. અને આવા મનોરથની અંદર મન વત્તા રથ એને મનોરથ કહેવાય. અને મનોરથના પ્રકાર અને ઘણું બધું સાહિત્ય છે, પણ સમયને અનુસરીને આરતી આવે છે એટલે મારા શબ્દ ભરતભાઈની આજ્ઞા ભાઈ આપો. હા, આ 4 આંગણનું વાટું ઢાલ જેવું ફાયલું, ચાચા ફળની મોડી ના આવે, ફાયકા પછી અમૂલે, હા હા, 4 આંગણનું વાટું જયરામદાસજી વાણ કહેલો, હું નથી કહેતો. હા, એટલે હવે ભરતભાઈ સ્ટોપ. અચ્છા, ઓકે, યસ, બોલો શ્રી ગોપાલ લાલ કી જય. હવે જે કાંઈ શબ્દ છે મારા શબ્દ કંઈ ઠાકોરજીના શ્રીચરણમાં અર્પિત કરું છું. હજી ઘણું બધું આમાં બાકી રહી ગયું છે,
અને એક કલાકમાં કેટલું વર્ણન થાય, આવો મોટો મનોરથ 5 કલાકની ભજન વાર્તા હોય તો વિશેષ આનંદ હોય. અસ્તુ, થોડામાં ઘણું જેવી મનોરથી શ્રી જસમતભાઈની આજ્ઞા અનુસંધાને મારા શબ્દ ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરું છું. બોલો શ્રી ગોપાલ, શ્રી ગોપેન્દ્ર. આવો મોટો હોલ ભર્યો, હું એટલું બધું બોલ્યો, જે બોલવામાં પાપ લાગે તો મને કહેજો, નહીં તો ન બોલો, તમને તમારા બાજુવાળાના હમ. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી, શ્રી ગોપેન્દ્ર લાલ કી, શ્રી જમનેશ મહાપ્રભુજી કી, શ્રી લાડીલે લાલ વડરાય કી, શ્રી યમુના મહારાણીજી કી, શ્રી પંચ ભગવદીઓ કી. સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ. અસ્તુ, જય શ્રી ગોપાલ. જય શ્રી યમુના, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો, ધન ધન તમો ધન્ય. જય જય શ્રી યમુના, રામલડી સુરત મૂરત માધુ પ્રેમ સહિત પટરાણી, પ્રેમ સહિત પટરાણી, પરાક્રમે પૂર્યા. જય જય શ્રી યમુના, ગહવર વન ચાલ્યા ગંભીરે ઘેરા, ચુંદડીએ ચટકાળા, ને લહેર્યા. જય જય શ્રી યમુના, ભુજ કંકણ રૂડા ગુજરિયા ચૂડી, બાજુ બંધને બેરખા, બાજુ બંધને બેરખા, પહોંચી રત્ન જડી. જય જય શ્રી યમુના, ચાંજર ને જમકે, વિછિયા ને ઠમકે, ને પુર ને નાના દે, ને પુર ને આના દે, ઉગરી ને ગમકે. જય જય શ્રી યમુના, સિંગાર સજાનક વેસર મોતી, આભરણ માં ઓ પોછો, આભરણ માં ઓ પોછો, દર્પણ મુખ જોતા. જય જય શ્રી યમુના, તટયંતર રૂડા શોભિત જળ ભરિયા, મનવાંછિત મુરલીધર, મનવાંછિત મુરલીધર, સુંદર વરવરિયા. જય જય શ્રી યમુના, લાલ કમળ લપટાણા જોવાને જ્ઞાતા, કહે માધવ પરિક્રમા, કહે માધવ પરિક્રમા, રજની કરવાને જ્ઞાતા. જય જય શ્રી યમુના, જય જય શ્રી યમુના, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્યો,
જોતા જન્મ સુધાર્યો તમોદન તમો યમુના જય જય શ્રી યમુના।